હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો તમે? તો ચાલો આજે આપણે કમ્પ્યુટરની દુનિયામાં પાઠ 3 મોનિટર ભણીશું. તો તમારી કમ્પ્યુટરની બુકમાં પેજ નંબર 9 ખોલો. તો ચાલો પેજ નંબર 9 પર છે તમારો પાઠ 3 મોનિટર. બાળકો બોલો, તો આ શું છે? હા બરાબર, તે છે મોનિટર. ચાલો, તમે બધાએ મોનિટર જોયેલું છે કે મોનિટર કેવું હોય? જો આ છે મોનિટર. આ મોનિટરના ચિત્રો છે. મોનિટર ટીવી જેવું દેખાતું હોય છે, બરાબર? આને કહેવાય કમ્પ્યુટરનું મોનિટર. મોનિટર વિશે વાંચો, લખો અને યાદ રાખો. તમારે અહીંયા નીચે આ વાક્યો લખી દેવાના છે અને યાદ રાખવાના છે. મોનિટરનો દેખાવ ટીવી જેવો હોય છે. કેવો હોય છે? મોનિટરનો દેખાવ ટીવી જેવો હોય છે. મોનિટર કમ્પ્યુટરનું એક અગત્યનું સાધન છે. મોનિટર શું છે? કમ્પ્યુટરનું એક અગત્યનું સાધન છે. કમ્પ્યુટરમાં કરેલું કામ મોનિટરમાં જોઈ શકાય છે. આપણે જે કામ કમ્પ્યુટરમાં કરીએ એ આપણે મોનિટર ઉપર જોઈ શકીએ છીએ. મોનિટર પર એક કાચ જોવા મળે છે જેને કમ્પ્યુટર સ્ક્રીન કહે છે. મોનિટર ઉપર એક કાચ જોવા મળે એને શું કહેવાય? કમ્પ્યુટર સ્ક્રીન. મોનિટર ચાલુ બંધ કરવા માટેનું એક પાવર બટન મોનિટર પર હોય છે. મોનિટર ચાલુ અને બંધ કરવા માટેનું એક પાવર બટન ક્યાં હોય છે? મોનિટર પર આપવામાં આવેલું હોય છે. સ્ક્રીન પરની લાઇટ વધારવા ઘટાડવા માટેના પણ બટન હોય છે. તો મોનિટરની જે સ્ક્રીન હોય છે એના પરની લાઇટ વધારવા અને ઘટાડવા માટે પણ બટન આપવામાં આવેલા હોય છે. કમ્પ્યુટરમાં જે કંઈ લખીએ કે દોરીએ તે મોનિટરમાં જોઈ શકાય છે. આપણે કમ્પ્યુટરમાં જે પણ લખીએ કે દોરીએ એ મોનિટરમાં જોઈ શકાય છે. પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટ મોનિટર જોવા મળતા હતા. પહેલાં કમ્પ્યુટરના મોનિટર કેવા હતા? બ્લેક એન્ડ વ્હાઈટ. હવે કલરિંગ મોનિટર મળે છે. હવે કેવા મોનિટર મળે છે? કલરિંગ. પહેલાં મોટા મોનિટર મળતા તે જગ્યા વધુ રોકતા હતા. પહેલાં કમ્પ્યુટરના મોનિટર કેવા હતા? મોટા, એટલે તે જગ્યા વધુ રોકતા હતા. હવે એલઈડી મોનિટર મળે છે જે ઓછી જગ્યા રોકે છે. હવે કેવા મોનિટર મળે છે? એલઈડી મોનિટર. તો તે કેવી જગ્યા રોકે છે? ઓછી જગ્યા રોકે છે, બરાબર? તો આપણે આજે મોનિટર વિશે ભણ્યા. મોનિટરનો દેખાવ કેવો હોય છે? ટીવી જેવો. ચલો આપણે આગળ સ્વાધ્યાય ભણીશું.